પંચમહાલમાં આવેલા હાથાણી માતાનો ધોધ તરીકે જાણીતું છે અને ચોમાસામાં મોટી સંખ્યામાં કુદરતી સૌંદર્ય અને માણવા સહેલાણીઓ આવે છે, જ્યાં હાલ ઉનાળામાં પણ ડુંગર નીચેથી અવિરત પાણી ચાલુ જોવા મળે છે અને પાણી ક્યાંથી આવે છે તે જોવા મળતું નથી. પાવાગઢથી 30 કિલોમીટર આવેલ હાથણી માતાના ડુંગરમાંથી પાણીના ધોધની મજા માણવા ચોમાસામાં સહેલાણીઓનો મોટો ધસારો જોવા મળે છે અને આ ધોધની મજા માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવે છે. ત્યાં કુદરતી પથ્થરમાં 3 મૂર્તિઓનો આકાર જોવા મળે છે. હાથીની મૂર્તિ, શેષનાગ અને ગણપતિના આકારની મૂર્તિના દર્શન કરી કુદરતી સૌંદર્યની મજા માણવા આવે છે. સ્થાનિક વસવાટ કરતા માણસો પાસેથી જાણવા મળ્યું કે આ હાથણી માતાના ધોધના નામથી ઓળખાય છે અને આ જગ્યા પર શિવનું મંદિર આવેલ છે અને આ પથ્થરની નીચેથી ગમે તેવો ઉનાળો હોય તો પણ ત્યાં 12 માસ ચાલુ જોવા મળે છે અને આવા તાપમાં પણ કુદરતી સૌંદર્ય માણવા માટે સહેલાણીઓ દૂર દૂરથી આવે છે. કિરણ ગોહિલ, ઝેડએસ ટીવી, પંચમહાલ. અમે અમદાવાદથી વેકેશનમાં અહીંયા ફરવા આવ્યા છે. આ પંચમહાલ જિલ્લામાં હાથીણી માતાનું દૂધનું મંદિર છે ત્યાં છીએ અને વર ઉનાળામાં બધે પાણીની સમસ્યાઓ છતાં બી અહીંયા પાણી અત્યારે ચાલુ જ છે. અહીંયાની એવી સ્ટોરી છે કે અહીંયા ક્યાંય ખબર નથી પડતી પાણી ક્યાંથી આવે છે, પણ અત્યારે બી અહીંયા ખેતરમાં બી એનું જ પાણી યુઝ થાય છે. નાખો આ જે ગામ છે એ બી એ પાણી જ યુઝ કરે છે. જે આપનું નામ? રોનક મોદી.